અને તુલસીદાસજી મહારાજે સૌથી પહેલામાં પહેલું જે પાત્ર ખોડ્યું ને એક માછીમાર છે, એક ખારવો છે. હું ઘણીવાર ખારવા ભાઈઓના વખાણ કરું અને હું કહું કે હો ભારતને કેટલો મોટો દરિયો, કેટલો મોટો દરિયો, ઠેઠ કચ્છથી માંડીને ચિત્તાગોંગ સુધીનો, પણ આટલા મોટા દરિયામાંથી કોઈ કોલંબસ કેમ પેદા ના થયો, કોઈ વાસ્કોડી ગામા કેમ ના પેદા થયો? શું કોઈ એવા યોગ્ય નહોતા, એવી ક્ષમતાવાળા નહોતા? હતા, પણ વાસ્કોડી ગામાની પાછળ જે હતા એવું અહીં કોઈ નહોતું. તમને કોઈને ખબર હોય કે ન હોય, વાસ્કોડી ગામાને જ્યારે ભારત આવવાનું નીકળવાનું હતું, થયું, પ્લાન બનાવ્યો, એની પાસે પૈસા નહોતા. જહાજો કેવી રીતે બનાવ્યા અને કોઈ પૈસા ધીરવાય તૈયાર નહોતું. ત્યારે પોર્ટુગીઝની રાણી ઇઝાબેલાએ પોતાના દાગીના વેચી અને એને 13 જહાજો બનાવી આપેલા, 13 જહાજો. એ 13 જહાજોના દ્વારા એ અહીંયા ભારત આવવા માટે નીકળેલો અને કેદીઓને લઈને નીકળેલો. આપણા ત્યાં કોઈ ઇઝાબેલા નહોતી, અને કદાચ ઇઝાબેલા હોય તો બહુ બહુ તો એક આલીશાન 56 ગજવાળી ધજાવાળું મંદિર બાંધી આપે, કાં તો કોઈ બહુ મોટો યજ્ઞ કરી આપે, એવું કંઈક કરે. પણ એવું ના સૂજે કે આ કિનારે વસતા કેટલા કોલંબસો છે, કેટલા વાસ્કોડી ગામાઓ છે, લાવો આપણે પણ એક મોકલીએ. દૂરનું કંઈ ના ખોળે તો આંદામાન ને નિકોબાર તો ખોળે. અરે ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો હતો, 3 ભારત સમા એટલો મોટો ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો હતો, આપણને ખબર જ નથી. જેમ્સ કુકે જઈને ઓસ્ટ્રેલિયા ખોળી કાઢ્યો, મારું પુસ્તક વાંચજો અને જેમ્સ કુકનું જીવનચરિત્ર જોજો. જેટલો મહાન કોલંબસ છે, જેટલો મહાન વાસ્કોડી ગામો છે, એટલો જેમ્સ કુક છે. અને એનો એનું ફળ એ ગોરી પ્રજાને આજે મળે છે. આપણે એ બધું ન કરી શક્યા એની એ કોઈ ચિંતા નહીં. પણ ઉપરથી આપણે કહ્યું કે જો ધર્મને બચાવવો હોય તો સમુદ્ર તરફ ના જાઓ, સમુદ્રની યાત્રા કરશો તો ધર્મ રસા તળમાં જશે. એટલે આખી જે વિકાસની જે કેડી હતી, વિકાસનો જે રસ્તો હતો, એને જ બંધ કરી દેવામાં આવો પણ એક યુગ હતો. એટલે હું ઘણીવાર ખારવા ભાઈઓના વખાણ કરું તો મને એક જૈન સજ્જને કહ્યું, મને કે તમે આ ખારવાઓના વખાણ કરો છો પણ એ તો માછલા ખાય છે. મેં કહું ખાવા દો. મને કે શું વાત કરો છો, તમારાથી આવું બોલાય? પણ મેં કહ્યું પેલા બેંકો ખાનારા કરતાં માછલા ખાનારા હારા છે. જે લોકો લાખો ને કરોડોની બેંકો ખાઈ ગયા, તમે એમની ગંધ તમને નથી આવતી અને આ જ ગંધ આવે છે તમને? તુલસીદાસજી મહારાજે પહેલું પાત્ર ચૂંટ્યું કે હું એક એવો કેવટ લઈ આવું, એક એવો ખારવો, એક માછીમાર લઈ આવું જેનો મેળ રામ સાથે થાય. અને રામજી જ્યારે વન વિચરણ કરી રહ્યા છે અને નદી પાર કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે કેવટ છે ને, કેવટ એટલે ખારવા, એની નાવ મગાવી અને કહ્યું કે મને પેલા નદીના પેલા કિનારે લઈ જાઓ. અમારે રામાયણકારો તો એ પ્રસંગને એટલો લડાવે, એટલો લડાવે, એટલો લડાવે, પગ મને ધોવા દો રઘુરાય, દુલાભાયા કાગર, પ્રભુ મને શક પડ્યો મન માય. તો કવિ તો કવિ છે, એને તો એક પ્રસંગ હાથમાં આવવો જોઈએ ને, પછી એને ફૂલાવી ફૂલાવીને એટલું. હું તમને નાવમાં નહીં બેસાડું કે કેમ, કે મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની ધૂળ જેના ઉપર પડે છે એ તરત જ સ્ત્રી થઈ જાય છે. અને મારા ઘરમાં એક સ્ત્રી છે અને આ નાવડી પાછી જો સ્ત્રી થઈ જાય તો હું 2 સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરું? અને આ તો મારી આજીવિકા છે, એક તરફથી આજીવિકા જાય અને બીજી તરફથી 2 સ્ત્રીઓ થાય તો મારી જીવન કેવી રીતે ચલાવી શકું? હું તમને નાવમાં નહીં બેસવા દઉં. તો હવે કોઈ રસ્તો કાઢો. તો રસ્તો એ કાઢો કે તમારા ચરણની ધૂળ છે એ ધૂળ નીકળી જાય પછી વાંધો નહીં. પગનો વાંધો નથી, ધૂળનો વાંધો છે. અને પછી એને કંઈ મન ભરીને પગ ધોયા છે, મન ભરીને કંઈ પગ ધોયા છે અને પગ ધોઈને લુખી 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 લુખીને સાફ કરીને કે કંઈ મોકો મળ્યો છે, કંઈ મોકો મળ્યો છે. આવો મોકો બધાને મળતો હતો. અને દુલાભાયા કાગ એનું સમાપન કેવું કરે છે, અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય. આ ખારવું અભણ છે
પણ અભણ કેવા યાદ રાખે, ભણેલા ભૂલી જાય. અભણે જોયું કે આ આ આ કોણ છે એ લોકોને ખબર નથી. અને જ્યારે પેલો કિનારો આવ્યો અને ઉતરવાનું થયું એટલે રામે સીતાજીના સામે જોયું અને સીતાજીને કહ્યું, જો કોઈ દિવસ કોઈ ગરીબ માણસ પાસે મફત કામ નહીં કરાવવાનું, અને આપ કંઈક બીજા આપતા હોય એના કરતાં વધારે આપ. અને એક બીજી વાત પણ કહી દઉં, જો તમારી પત્ની છે ને ખરેખર મહાન હોય તો તિજોરીની ચાવી એને સોંપી દેજો, એ લક્ષ્મી છે. મહાન હોય તો પિયર ભેગી કરતી હોય તો નહીં. પછી મારે એક જગ્યાએ પ્રવચન કરવાના થયેલા ઘણા વર્ષો પહેલાં, એક બહુ મોટા શેઠ આવે, એ જમાનો આજથી હું 30-35-40 વર્ષ પહેલાંની વાત કરું છું. એણે ગામમાં 1 કરોડ રૂપિયાનું દાન આપેલું ને એ વખતે 40 વર્ષ પહેલાં 1 કરોડ તો આજે કદાચ અબજ જેટલું કહેવાય. એ ખુરશી નાખીને બેસે ને એને લાગેલો લકવો, બિચારો બોલી ન શકે, ચાલી ન શકે. ડ્રાઈવર લઈ આવે ને ખુરશી ઉપર બેસાડે, એમના ઘરવાળાએ બેસે, બધાએ બેસે, ઘણા બેસે. પછી રહેતા 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 મને ખબર પડી કે આ જે શેઠ છે, પટેલ જ હતા, આ જે શેઠ છે એ કબાટની ચાવી એમની ઘરવાળીને આપતા નથી, ડ્રાઈવરને આપે છે. અને ડ્રાઈવરને કહે કે જરા કબાટ ખોલીને કાઢજે, પેલું કાઢજે, ફલાણું કાઢજે, ફલાણું કાઢજે. ડ્રાઈવરનો 300 રૂપિયા પગાર અત્યારે, 300 રૂપિયા. એ બધું કાઢી આપે, મૂકી આપે, બધું કરી આપે. અને પછી ચાવી છે ને એ કેડમાં બાંધીને સૂઈ જાય. અને પેલી ઘરવાળી છે ને એ જો એક નસકોરા બોલે છે એટલે આવીને ધીરે ધીરે પેલી ચાવી ખોલવાનો પ્રયત્ન કરે એટલે આ ઊં કરીને જાગી જાય. પાછા ઘરવાળીને ના આપે, ડ્રાઈવરને આપે. વિચાર કર્યો, ઘરવાળી શું કરે કે જે હોય લઈ લઈ લઈને ઘર ભેગું, પિયર ભેગું કરે, પિયર ભેગું કરે. ખરેખર તો હજુ એ પરણી જ નથી, એ હજુ પિયરમાં જ જીવે છે. અને જે પિયરમાં જીવતી હોય એનું સાસરું કોદાળો સુખી ના હોય, ના સુખી કરે, ના પોતે સુખી. અને પિયરવાળાને પણ સમજવાનું, એને કહી દેવાનું, ખબરદાર હો, તારા ઘરની કોઈ વસ્તુ અહીં નહીં મોકલવાની. તને અમારા ઉપર મોહ હોય, રાગ હોય, લાગણી હોય, સમજી શકાય છે, પણ કોઈ દિવસ ચોરી છુપીથી કોઈ વસ્તુ મોકલવાની નહીં. તો પિયરવાળા એનું ભલું કરે અને કે ના દીકરી બહુ ડાહી છે, હો આવવા દે બેટા, હો આવવા દે. પછી એ બધી વસ્તુઓની સાથે એક દિવસે દીકરી આવી જશે ને, પછી રાખજો એને તમે બધા. પણ પેલો ડ્રાઈવર છે ને 300 રૂપિયાની નોકરીવાળો પણ ખાનદાન માણસ છે, અંદર ઝવેરાત પડ્યું છે કબાટમાં, પણ કોઈ દિવસ દાનત નથી બગડતી એની, કોઈ દિવસ દાનત નથી બગડતી. બાકી એને હેરાફેરી કરતાં કેટલી વાર લાગે. એટલે કેટલીક વાર ગરીબીમાં ખાનદાની હોય અને અમીરીના ઢગલા ઉપર તમે જુઓ તો કોઈ મહાન લુચ્ચો માણસ બેઠો હોય, કોઈ બદમાશ માણસ બેઠો હોય, એનો ભરોસો ના કરી શકાય એવો બેઠો હોય. એટલે તુલસીદાસજી મહારાજે જોયું કે મારે એક એવું પાત્ર જે રામના માધ્યમથી સમાજની એકતા કરે, સમાજને નજીક લાવે. આપણને ઘૃણા કરતાં બહુ શીખવાડ્યું છે, ઘૃણા જ ઘૃણા, ઘૃણા જ ઘૃણા. બીજાની સાથે ઘૃણા કરો ત્યાં સુધી તો સમજી શકાય છે કે ભાઈ હું બ્રાહ્મણ છું અને કોઈ બીજી કોમ, હલકી કોમની સાથે હું ઘૃણા કરું એ તો એ સમજી શકાય છે. પણ પૂછે લોકો કે તમે કોણ છો, તો કે પટેલ છીએ. પણ પટેલ તો ખરા, પણ કયા પટેલ છો, તો કે લેવવા છીએ. મને મારું પહેલાંની જિંદગી યાદ છે, લેવવા લોકો કડવાના ત્યાં જમતા નહીં ઉત્તર ગુજરાતમાં, હવે તો બધા જમવા માંડે પણ પહેલાં ના જમતા. અને થોડુંક મનમાં ગુરુતા ગ્રંથિ રાખે કે અમે મોટા છીએ, અમે મોટા છીએ. હા, અને તમે કોણ છો, તો લેવવા તો ખરા, તો પછી આની સાથે ઘૃણા શું કામ કરો છો, કે ગોલવાડિયા છે, એ હાલારી નથી, એ પેલા નથી, એ ફલાણા નથી, એ ફલાણા નથી, એ ફલાણા નથી. તમે અંદર અંદર આટલી ઘૃણા કરશો અને આટલી ઘૃણા કરીને તમે શક્તિશાળી થશો કે કમજોર થશો. એક ડોશી આવીને મારે ત્યાં રોવા બેઠા, આના કરતાં તો ભગવાને મને ઉપાડી લીધી હોત તો સારું હતું. મેં કહ્યું તમારે ઉતાવળ હોય તો ઉપડી જવાનો રસ્તો બતાવો. મારા આશ્રમની બાજુમાં 2 ટ્રેન લાઈનો જાય છે, એક નેરો ગેજની જાય છે ને એક બ્રોડ ગેજની જાય છે, કે જો તમારે બહુ જલ્દી ઉપડી જવું હોય
તો રસ્તો બતાવું. મેં કે ના ના, ડબડબ ડબડબ રોવા માંડ્યા. થયું શું? મને કે આ દિવસ મારે જોવા પડ્યા. પણ શું થયું કે છોકરાના છોકરાએ પટેલની કન્યા લાવ્યો, ગોળની. મેં કહું આ તો તમારા ગોળની જ છે, તમારી નાતની છે, તમારા કે ગોળ ખરો નાત ખરી, પણ એ ઘરા બધા હલકા ખરા એમ કે, એ હલકા ઘર એમ, એમાંય પાછા ઘર છે, એમાંય પાછા હલકા છે. એક ગામમાં ઉત્તર ગુજરાતમાં જવાનું, મોટું ગામ, સરપંચના ત્યાં બેઠેલા ને બારીઓ ખુલ્લી. એ મને ધીરે ધીરે કહે છે કે સ્વામીજી, આ બધા ઘર છે ને એ અમારા હરિજનોના ઘર છે. ગામ વચ્ચે હરિજનોના ઘર ને આટલા બંગલા જેવા, આટલા સરસ. હું તો બહુ ખુશ થઈ ગયો કે આ તો બહુ સારું કહેવાય. પછી ધીરે ધીરે કહે, ના હરિજનો નથી, આમ તો છે પટેલો, પણ અમે એમને હરિજન જેવા સમજીએ, એમ અમે એમને હરિજન જેવા સમજીએ. હવે આ પ્રજા મરશે નહીં તો કરશે શું? આપ આ પ્રજા ગુલામ નહીં થાય તો બીજું થશે શું? આના અંદર ઘૃણા ઘૃણા. મેં કહું કેમ એમ? તો કે અમે 16 આની અને એ 4 આની એમ કે. પણ આ આનીના સર્ટિફિકેટ કોણે આપ્યા છે? કે અમે મેં જાતે જ મેળવી લીધા છે. આપણને એટલી ઘૃણા કરાવવામાં આવી, એટલી ઘૃણા કરવામાં આવી, એટલી ઘૃણા કરાવવામાં આવી, એ ઘૃણાના પરિણામ આજે ભોગવીએ છીએ. પણ એ ઘૃણામાંથી છોડાવનારી એક લાઈન થઈ, એક આખી લાઈન થઈ, જેમણે એ ઘૃણામાંથી આપણને મુક્તિ અપાવવાનો પ્રયત્ન કર્યો, એ છે સંતોની લાઈન. એના શિખર ઉપર બેઠા છે કબીર, કબીર છે. અને કબીરના પછીની આખી આ સંત માર્ગ છે. તુલસીદાસજી એમાં જ આવે છે, હર કો ભજે સો હર કો હોઈ, જાત પાંત પૂછે નહીં કોઈ, હર કો ભજે સો હર કો હોઈ. પણ આ સંતો છે ને, એમની પકડમાં નીચેનો વર્ગ આવ્યો, ઉપરનો વર્ગ ના આવ્યો. ઉપરના વર્ગને પોતાના ગૌરવ પ્રમાણેના ગુરુ જોઈએ, જ્ઞાની નહીં. જ્ઞાની હોય કે અજ્ઞાની નહીં એનું સવાલ નહીં, પણ અમારું ગૌરવ વધારે એવા ગુરુ જોઈએ. અને એ ઉપરનો વર્ગ બીજા લોકોની પકડમાં આવ્યો, એ વધારે ને વધારે પકડાતો ગયો. બે ધારાઓ પડી ગઈ, બે ધારાઓ. અને એવી બે ધારાઓના કારણે સમાજની અંદર એક બહુ મોટી ખાઈ થઈ, બધી રીતે, શિક્ષણની રીતે, સંસ્કારની રીતે, અર્થની રીતે, બધી રીતે એક બે મોટી, એટલી મોટી ખાઈ પડી ગઈ. પ્રશ્ન ઉકેલવો છે તો આ ખાઈને પૂરી દો, આ ખાઈને પૂરીને નજીક લઈ આવો. નહીં તો શું થશે કે આ લોકો તમને જીવવા નહીં દે. એટલે પહેલું પાત્ર એમણે ચૂંટ્યું, અને એ ચૂંટ્યું કે મારે આ માછીમાર છે. અને માછીમાર મહેનત કરનારી પ્રજા છે, મહેનત કરનારી પ્રજા છે, એ તો એનો ધર્મ બજાવે છે, પોતપોતાનું કાર્ય કરે છે. અને ગીતાએ લખ્યું છે, સ્વે સ્વે કર્મણ્ય ભીરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. મારે લંકા જવાનું થયેલું, અને લંકામાં તો બૌદ્ધ જ બૌદ્ધ, બધી પ્રજા બૌદ્ધ. અમારો જે ગાઈડ હતો, માર્ગદર્શક, એ પણ બૌદ્ધ, અને બહુ સારો પ્રોફેસર, વિદ્વાન, બહુ સારો. મને કે અમે બૌદ્ધો લગભગ 100% માંસાહારી છીએ, 100%, બધા જ માંસાહારી, બધું જ ખાય. મારે એકવાર બૌદ્ધ મઠમાં જમવાનું થયું, મને બીક લાગે કંઈક પેલું આવી ના જાય, આપણે ઓળખતા ના હોય ને કદાચ મૂકી દે ને ભૂલથી ખવાઈ જાય. પછી મેં ચોખવટ કરેલી, જોજો ભાઈ હો, તો કે ના ના તમારા માટે એવું કોઈ ચીજ નહીં મૂકીએ, પણ તમે આપણે